હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ આજે આપણે બ્લેક અંદર રીડ ટુ ઓહ જલેબી અરે જલેબી કેમ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું ને આજે આપણા જેવા જે સ્ટુડન્ટ છે જેમની આપણે વાત કરવાના છીએ જે પોતે ફીઝ માટે પૈસા લઈ જાય છે સ્કૂલની ફીઝ માટે પરંતુ તે જલેબી ખાવામાં ખર્ચી નાખે છે અને ત્યારબાદ શું થાય છે ચાલો જાણીએ સૌ પ્રથમ આપણે પાઠનો પરિચય મેળવીએ આ પાઠમાં નાના છોકરાનો સુંદર રમૂજી પ્રસંગ આપ્યો છે છોકરો સ્કૂલની ફી ભરવા માટે ચાર રૂપિયા લઈને જાય છે પરંતુ તેને ખબર પડે છે કે સ્કૂલની ફી લેનારા શિક્ષક માસ્ટર ગુલામ મોહમ્મદ આજે રજા પર છે તેથી બીજા દિવસે ફી લેવામાં આવશે છોકરો સ્કૂલ પૂરી થતાં પાછો બહાર આવે છે તેણે જલેબી ખાવાનું મન થાય છે એટલું બધું થાય છે કે પોતાની જાત પર અંકુશ રાખી શકતો નથી પરંતુ એક રૂપિયાની જલેબી લઈને પેટ ભરીને ખાધી તે એટલો આનંદમાં આવી ગયો કે તેને બીજા એક રૂપિયાની જલેબી પણ લઈને બાળકોને વેચવા લાગ્યો ફ્રેન્ડ્સ આ જે છોકરો છે તેની પાસે કુલ ચાર રૂપિયા હોય છે તેમાંથી બે રૂપિયા હમણાં ખર્ચી નાખ્યા બાકી બચેલા બે રૂપિયાની જલેબી પણ ખરીદી લાવ્યો અને ભિખારીઓને વેચી નાખી આમ તે દિવસે ચાર રૂપિયા ખર્ચી નાખીને જલેબી ખાવાનો અને ખવરાવાનો તેને ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ હર્ષ આવ્યો તેણે વિચારેલું કે સ્કોલરશીપના જે પૈસા મળશે ને તેમાંથી હું ફી ચૂકવી દઈશ પરંતુ જેવો તે શાળાએ પહોંચ્યો બીજા દિવસે ત્યારે તેને ખબર પડી કે સ્કોલરશીપ તો આવતા મહિને મળવાની છે હવે તે ચિંતામાં ડૂબી ગયો રેલવે સ્ટેશને પહોંચી અલ્લા મિયાને એટલે કે ભગવાનને અલ્લાહને ચાર રૂપિયા આપવાની બંદગી કરે છે પરંતુ તે નિષ્ફળ જાય છે તે બીજા દિવસે પણ સ્કૂલે ન ગયો અને ચાર રૂપિયા આપી જવા માટે અલ્લા મિયાને જાત જાતની બંદગી કરે છે તેને પસ્તાવો થાય છે અને લાગે છે કે સ્કોલરશિપ આવતા મહિને મળત તો જલેબી ખાવાનો કાર્યક્રમ છે એ આવતા મહિને પણ રાખી શકત આખરે તે છે એ પકડાઈ જાય છે અને તેની ગેરહાજરીની નોંધ ઘરે પહોંચી ગઈ હતી સ્કૂલેથી ફોન જાય છે કે બાળક છે એ સ્કૂલે આવતું નથી તો ક્યાં જાય છે પછી શું બન્યું તેનું વર્ણન કરવું વ્યર્થ છે સાચું જ કહેવાયું છે કે જલેબી હંમેશા મીઠી હોતી નથી ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ લેફ્ટ સાઈડમાં ઇંગ્લિશ છે અને રાઈટ સાઈડમાં તેનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં આપેલું છે ચાલો સ્ટાર્ટ કરીએ આઈ વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ હું એક સરકારી સ્કૂલમાં પાંચમા ધોરણમાં One day I went to the school with four rupees in my pocket to pay the school fees. Ek school fee mate, school When I got there, I found that the teacher who collected the fees, Master Gulam Muhammad, was on leave and so the fee would be collected the next day. ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે જે શિક્ષક ફી લેતા હતા તે માસ્ટર ગુલામ મોહમ્મદ રજા પર હતા તેથી ફી બીજા દિવસે લેવામાં આવશે ઓલ થ્રુ ધ નેક્સ્ટ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર એન્ડ આઈ વોઝ ઓન માય વે ધે બિગન ટુ સ્પીક આખો દિવસ તો સિક્કા જે છે એ મારા ખિસ્સામાં જ સાવ પડ્યા રહ્યા પણ સ્કૂલ પૂરી થયા પછી હું જતો હતો ત્યારે તેઓ સિક્કા બોલવા લાગ્યા હવે સર તમે કહેશો કે સિક્કા કેવી રીતે બોલે ઓલ રાઇટ કોઇન્સ ડોન્ટ ટોક બહુ સારું સિક્કાઓ વાતો કરતા નથી ધ જિંગલ ઓર ગો ખનક ખનક પણ તેઓ છે એ જિંગલ એટલે કે ખણખણ ખડખ્યા ખખડાયા કરે છે બટ ધેટ ડે ધે એક્ચ્યુઅલી સ્પોક પણ એ દિવસે તેઓ ખરેખર બોલ્યા વન કોઈન સેડ વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીસ એક સિક્કાએ કહ્યું પેલી તાજી તાજી ગરમ ગરમ જલેબી વિશે તું શું વિચારે છે સ્ટુડન્ટને કીધું જલેબી આર મેન્ટ ટુ બી ટન એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ જલેબી ખાવા માટે તો હોય છે અને જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ તેમને ખાઈ જાય છે એટલે કે જેમના પાસે પૈસા હોય તેઓ જલેબી ખરીદે છે અને ખાય છે અને જલેબી તો ખાવા માટે જ હોય છે તેવું સિક્કાએ જે વિદ્યાર્થી હતો તેને કહ્યું ચાલો આગળ જોઈએ લુક હિયર યુ ફોર રૂપીસ આઈ સાઈડ ટુ થેમ મેં કહ્યું આમ જુઓ તમે ચાર રૂપિયા આઈ એમ અ ગુડ બોય ડોન્ટ મિસ ગાઈડ મી ઓર આઈ ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ હું સારો છોકરો છું મને ગેરમાર્ગે દોરશો નહીં નહીં તો એ તમારા માટે સારું નહીં થાય બી સાઈડ્સ યુ આર માય ફીઝ મની ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે ધેન હાઉ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો ઉપરાંત તમે જે છે એ મારી ફી માટેના પૈસા છો આજે હું તમને વાપરી નાખું તો કાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં મારું મોં કેવી રીતે દેખાડું નેક્સ્ટ પેરેગ્રાફ છે ધ કોઈન્સ ડિસલાઇકડ વોટ આઈ હેડ સેડ મેં જે કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહીં ઓલ ઓફ ધેમ બિગન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ બધા એકસાથે જ બોલવા લાગ્યા ધેર વોઝ સચ અ ક્લેમર લાઉડ અનપ્લેઝન્ટ નોઈસ ધેટ પેસર બાય ઇન ધ બજાર સ્ટાર્ટેડ એટ મી એન્ડ માય પોકેટ હવે જે સિક્કાઓ છે એ તેના ખિસ્સામાં હતા અને બધા જ એકી સાથે બોલવા લાગ્યા અને એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો કે બજારમાં પસાર થતા બધા જ લોકો છે એ મારી સામે અને મારા ખિસ્સા સામે તાકી રહ્યા આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફા ફિસ્ટ એન્ડ ધેન ધે વેર સાયલેન્ટ બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ આઈ વોઝ લુઝન્ડ માય ગ્રીપ મેં એ ચારેયને મજબૂત પકડીને મારી મુઠ્ઠીમાં દબાવી દીધા અને પછી તેઓ શાંત પડી ગયા પણ થોડું ચાલીને મેં મારી પકડ છે એ ઢીલી કરી ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ ટેલ મી ઓનેસ્ટલી નાવ ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ હોટ જલેબીઝ હવે તરત જ સૌથી જૂના સિક્કાએ કહ્યું હવે મને પ્રામાણિકપણે કહે કે તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું જો જે સૌથી જૂનો સિક્કો હતો તેણે વિદ્યાર્થીને પૂછ્યું કે તને એ જલેબી ખાવાનું મન નથી થતું એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો સ્વીટ્સ વિથ ધ ફીઝ મની ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની સૌથી જૂનામાં જૂનો સિક્કો કહે છે કે અને તું આજે અમને વાપરી નાખીશ તો કાલે તો તને સ્કોલરશિપના પૈસા મળવાના જ છે ફી તે પૈસાથી ભરી નાખજે અને આજે આ અમારાથી મીઠાઈ ખાઈ લે ફીના પૈસાથી મીઠાઈ અને સ્કોલરશિપના પૈસાથી ફી ભરી નાખજે નેક્સ્ટ પેરેગ્રાફ છે વોટ યુ આર સેઈંગ ઇઝ રાઇટ આઈ રિપ્લાયડ બટ ઇટ ઇઝ ધેટ રોંગ આઈધર લિસન આઈ એમ નોટ અ કોમન શોર્ટ ઓફ બોય તમે જે કહો છો તે સાચું નથી મેં કહ્યું તે પણ ખોટું નથી સાંભળો હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી ધ કોઈન્સ આર્ગ્યુડ બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન શોર્ટ ઓફ જલેબીઝ આઈધર ધે આર ક્રિસ્પ ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ્સ હવે વિદ્યાર્થીએ કહ્યું એટલે સિક્કાઓએ સામે દલીલ કરી કે પણ તો પછી પેલી જલેબીઓ પણ ક્યાં સામાન્ય છે તું વિદ્યાર્થી છો તું સામાન્ય પ્રકારનો છોકરો નથી તો જલેબી પણ સામાન્ય નથી જલેબી કડક તાજી અને મીઠા રસથી ભરપૂર છે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ ધ કોઈન્સ વેર સો કિન ઓન બિંગ સ્પેન્ટ ધેટ ડે ધે કેપ્ટ અપ ધેર અટેમ્પટ્સ એ દિવસે સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા બધા આતુર હતા કે તેમણે એમના પ્રયત્નો ચાલુ જ રાખ્યા ફાઇનલી આઈ રશડ ટુ ધ શોપ ટેરિફાઈડ આઈ આઈ વોઝ બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વેટ અ વોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ છેવટે હું દુકાન પર દોડી ગયો હું ખૂબ ગભરાઈ ગયો હતો પણ મેં કંદોઈને એટલે કે હલવાઈને એક રૂપિયાની જલેબી ઝડપથી તોડવા માટે કહ્યું એટલે કે એક રૂપિયામાં જેટલી જલેબી આવતી હોય એટલી વજન કરીને અમને આપી દીધું ધ હલવાઈ ઓપન અપ અ વોલ ન્યૂઝપેપર વોલ એટલે આખું એન્ડ હેપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ કંદોઈએ એક આખું છાપું પાથર્યું અને તેના પર જલેબીનો ખડકલો કર્યો આઈ ક્લચડ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ અ ગલી વેન આઈ રીચડ અ સેફ કોર્નર આઈ બિગન ટુ ડિવોર ધ જલેબીઝ જલેબીને મેં મારી છાતી ઉપર સરસ દબાવી અને હું એક ગલીમાં દોડ્યો એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબીને આરોગવા માંડી એટલે કે ખાવા માંડી આઈ એટ

બીજો જે બાકી રહે છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું તેની લિંક ટૂંક જ સમયમાં ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો આપના ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો અને એક સુંદર કમેન્ટ નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખજો જો આપ ન્યૂ વ્યુઅર હો તો પ્લીઝ આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પણ પ્રેસ કરી જેથી તમને આપના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ